નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 10ની જે પરીક્ષા 10 તારીખથી શરૂ થઈ રહી છે, તો વિજ્ઞાનના પેપર માટે કેટલાક મહત્ત્વના પ્રશ્નો પાર્ટવાઇઝ આપણે અલગ તારવેલા છે, તેની ચર્ચા આપણે કરીશું. પાઠ 1માંથી રાસાયણિક સમીકરણનું સંતુલન એ આપણે તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ બીજું છે ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું નિર્માણ, જે તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ સાથે આપેલું છે, રાઈટ? તો એમાં તમને આકૃતિ સાથે પૂછી શકે છે, અથવા આકૃતિ વિના હોય તો એનું રાસાયણિક સમીકરણની સાથે તમને એ પૂછી શકે છે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો, વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, આ જે બધી છે તો એના પ્રકારો જે છે એમાંથી કોઈ પણ બે એ આપણને પૂછી શકે છે. ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયા જે છે તેનો પૂછાવાની શક્યતાઓ વધારે છે. અને એક વસ્તુ લખવાની રહી ગઈ છે, જે આપણા છેલ્લા બે મુદ્દા ક્ષારણ અને ખોરાપણ, રાઈટ? ક્ષારણ અને ખોરાપણ, તો આ મુદ્દાઓ પણ આપણે કરી જવા. ત્યારબાદ પાઠ 2માંથી જે એસિડ બેઝ અને ક્ષારવાળો પાઠ છે, તો તેમાં પાછળ વિરંજન પાવડર, બેકિંગ સોડા અને પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ એની બનાવટ અને ઉપયોગો એ ખાસ કરી જવા, એમાંથી આપણને પૂછાઈ શકે છે. જો કે ધોવાનો સોડા પણ એમાં આપેલો જ છે. ત્યારબાદ દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ જમીન માટે, ત્યારબાદ મોઢામાં મધમાખી આપણને ડંખ મારે તો એના માટેથી પીએચનું મહત્ત્વ, તો આ બધામાં પીએચનું જે મહત્ત્વ છે એ મુદ્દાઓ ખાસ કરી જવા. પાઠ 3માં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડની બનાવટ, ગુણધર્મો અને એની પ્રક્રિયાઓ એ તૈયાર કરી જવી, તથા પેજ નંબર 68 પર એક તમને કોષ્ટક આપેલું છે જેની અંદર સમૂહ, એમના નામ અને એના નામકરણ કેવી રીતે કરવા, બરાબર, એના માટેના પ્રત્યય અને ઉદાહરણ આપેલા છે, તે કોઠો ખાસ કરી જવો, તથા બ્યુટેન અને સાયક્લોહેક્ઝેનના બંધારણીય સૂત્રો તમને આપેલા છે, તે બંધારણીય સૂત્રો તૈયાર કરી જવા, અને એ સમઘટકતા, બંધારણીય સમઘટકતા કોને કહેવાય એ પણ ખાસ તૈયાર કરવી. પાઠ 6માંથી જે નિયંત્રણ આપણું જૈવિક ક્રિયાઓનો પાઠ છે, તો પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર અને હૃદય આ 4 જે અંગો આપેલા છે એની આકૃતિઓ, એમની કાર્યપદ્ધતિઓ અને એમની અંદર જે દાખલા તરીકે પાચનતંત્રની અંદર આપણા માટે 2 પ્રશ્નો તૈયાર થાય કે પાચનતંત્રનું વર્ણન કરો અને પાચન ક્રિયાનું વર્ણન કરો, રાઈટ? એવી જ રીતે શ્વસનતંત્ર અને શ્વસનતંત્રમાં શ્વસનની ક્રિયાઓના જે પ્રકાર છે જે પાઠમાં આગળ આપેલા છે, જારક અને અજારક, તો તે કરી જવા. ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ પૂછાઈ શકે, અથવા ઉત્સર્જન એકમ જે છે એ એકમની આકૃતિ અને એની રચના પૂછાઈ શકે. ત્યારબાદ હૃદય, તો હૃદયની રચના, બેવડું પરિવહન, રક્તનું જે બેવડું પરિવહન છે તો એ પૂછાઈ શકે છે. પાઠ 8ની અંદર વાનસ્પતિક પ્રજનન અને તેના પ્રકારો, તો વાનસ્પતિક પ્રજનનના લાભ શું છે, એના પ્રકારો કયા કયા છે, બરાબર, તો દાબ કલમ છે, ત્યારબાદ આપણે એની કલિકા વાવીએ છીએ, આરોપણ છે, તો આ બધા વાનસ્પતિક પ્રજનનના જે પ્રકારો છે એમાં ખાસ કરી પાનફૂટીવાળું જે ઉદાહરણ છે તો એ બધા તૈયાર કરવા. સ્ત્રી અને પુરુષનું પ્રજનન તંત્ર એની આકૃતિઓ પૂછાય છે. પુષ્પનું પ્રજનન તંત્ર, બરાબર, તો પુષ્પનો જે છેદ તમને આપેલો છે એ પણ ખાસ કરી જુઓ. પાઠ 10માં તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 166, 67, 180 અને 81 એના ઉપર તમને ટોટલ 8-8 એટલે કે 16 આકૃતિઓ આપી છે. આ 16 આકૃતિઓ મિત્રો ખાસ કરી જવી, આમાંથી કોઈ એક આકૃતિ હશે ને હશે જ. એની સાથે લેન્સનો પાવર, મોટવણી, અંતર્ગોળ, બહિર્ગોળ અરીસાના ઉપયોગો, આટલા મુદ્દાઓ ખાસ તમારે કરી જવા. ત્યારબાદ પાઠ 11માં જે શરૂઆતમાં જ આંખની આકૃતિ છે, તો આંખના જે વિભિન્ન ભાગો છે એમના સ્થાન અને એમના કાર્ય, તથા ગુરુદ્રષ્ટિ અને લઘુદ્રષ્ટિની ખામીઓ, એને નિવારવાના ઉપાય, વાતાવરણીય વક્રીભવન એટલે શું, એના આધારિત જે ઘટનાઓ છે, સૂર્યોદય અને સૂર્યાસ્તનું વહેલા મોડું થવું, ત્યારબાદ તારાઓનું ટમટમવું,
રાઈટ, મરીચિકા, તો આ બધી જે ઘટનાઓ તમને આપી છે તો એ પણ તૈયાર કરી જવી, અને શ્વેત પ્રકાશનું વિભાજન, પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું જે વિભાજન કરવાનો પ્રયોગ છે એનો વર્ણન તો એ કરી જવું. પાઠ 12 વિદ્યુતમાંથી ઓહમનો નિયમ, એમનો નિયમ ખાસ તૈયાર કરવો, ત્યારબાદ એનું શાબ્દિક વર્ણન છે અને એમનો સૂત્ર છે તો સૂત્ર સ્વરૂપે પણ પૂછાય, અને એની આકૃતિ આટલી કરી જોવી. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ, આ બેમાંથી એક હશે હશે ને હશે જ, તો એના સૂત્રની તારવણી. શ્રેણી જોડાણ માટે સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી, અને અવરોધોના સમાંતર જોડાણ માટે વન ઓપોન આર ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન આર વન પ્લસ વન ઓપોન આર ટુ પ્લસ વન ઓપોન આર થ્રી, આ પ્રકારનું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની તાપીય અસર એ શું અને એના ઉપયોગો, તો જે વિદ્યુત ઇસ્ત્રીમાં એનો ઉપયોગ કરીએ, વિદ્યુત હીટરમાં ઉપયોગ કરીએ છીએ, તો એ જે ટોપિક તમને આપેલો છે એ ખાસ કરી જુઓ. ત્યારબાદ આપણા અન્ય પાઠમાં પાઠ 13 વિદ્યુત મોટર અને જનરેટર, આ બે મુદ્દાઓ છે ખાસ, બેમાંથી એકનું આપણને પૂછાય જ છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જે ગૂંચળું હોય છે તો ગૂંચળામાંથી ચુંબકને પસાર કરી અને એની ગતિ કરાવીને વિદ્યુત પેદા કરી શકાય, અથવા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવીને વિદ્યુત પેદા કરી શકાય, તો આવા વિદ્યુત ચુંબકીય પ્રેરણ એનો તૈયારી કરવાની રહેશે. ઘરેલું વિદ્યુત પરિપથ, એની આકૃતિ મિત્રો ખાસ જોઈ જવી, અને એમાં નીચે એન્ડમાં જે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ, બરાબર, આ બે મુદ્દાઓ આપેલા છે. અંદર તમે ધ્યાનથી વાંચશો તો છેલ્લા પેરેગ્રાફની અંદર આ બંને મુદ્દાઓનો સમાવેશ થયેલો છે, તો એ પણ ખાસ કરી જવા. અને પાઠ 14 જે ઉર્જા છે, તો એમની અંદર વૈકલ્પિક ઉર્જાના જે સ્ત્રોત છે, રાઈટ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેને આપણે કહીએ છીએ, એવા સૌર ઉર્જા, પવન ઉર્જા, રાઈટ, એ પછી વૈકલ્પિક ઉર્જા, એમના વૈકલ્પમાં જે વપરાય છે એવી ઉર્જાઓ, જેમ કે સમુદ્રી ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, ન્યુક્લિયર ઉર્જા છે, તો આ ઉર્જાના પ્રકારો તૈયાર કરી જવા. સાથે સાથે જે કોલસો વગેરે છે તો એના વિશેના, ખાસ કરીને કોલસાના જે પ્રકારો છે, તો એ બધી માહિતી તમારે તૈયાર કરી લેવી. એ પછીના જે પાઠ છે તો એમાં આપણે ઉપરથી માહિતી લઈ લઈએ, તો જે નિવસન તંત્ર વગેરે છે તો એની અંદર તમને આહાર ઝાડ, આહાર શૃંખલા પૂછાઈ શકે છે. ત્યારબાદ કચરાનું પ્રબંધન અને કચરાના પ્રકાર, જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો, ઘન કચરો, પ્રવાહી કચરો, રાઈટ, તો એ મુદ્દા ખાસ કરી જવા. ઓઝોન વાયુ, એને તમારે સ્કીપ નથી કરવાનો. ઓઝોન વાયુ એટલે શું, એની ઉપયોગિતા શું છે અને કેવી રીતે એનું ડિપ્લેશન, એટલે કે એ નાશ પામતો હોય છે, તો જે ક્લોરિન વાયુ વળી એમાં ઉદાહરણ આપેલું છે, તો એ તમારે એ લખવાનું રહે. તો આ પ્રકારે જે તમને આઈએમપીઓ આપી છે એ કરી જશો તો 10 તારીખના પેપરમાં લગભગ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, અને પરીક્ષા આપ્યા બાદ આપણે આપેલી આઈએમપીમાંથી તમને કેટલું પૂછાયું તો એ નીચે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં.